Therefore, there is danger. So, that is very sensible and willing. અમદાવાદના બોપોલમાં એએમટીએસના ડ્રાઈવરે સર્જેલા અકસ્માતના મામલે ડ્રાઈવર નશામાં ધૂત હોવાનો મુસાફરે દાવો કર્યો છે. કંડક્ટરે પણ વાતચીતમાં આ વાતનો સ્વીકાર કર્યો. અકસ્માત બાદ પોલીસે ડ્રાઈવરને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. ડ્રાઈવર નશાની હાલતમાં ન હોવાનો ડોક્ટરે દાવો કર્યો, પણ એએમટીએસના હેલ્પલાઇનમાં ફરિયાદ કરનાર મુસાફરને ખૂબ જ કડવો અનુભવ થયો હતો. એએમટીએસ હેલ્પલાઇન પર ઉદ્ધતાએ ભર્યા ઉડાવ જવાબ મુસાફરને આપવામાં આવ્યા. આ વાતચીતનો ઓડિયો પણ વાયરલ થઈ ચૂક્યો છે. મને કમ્પ્લેન નંબર આપો તમે, અત્યારે મેં ઓનલાઈન કમ્પ્લેન કરી છે. મેં આ ફોન કરીને તમને ગાડી આવે છે ભાઈ, બરોબર? ડ્રાઇવિંગની ગાડીની મારે રાહ ના જોવાની હોય. મેં તમને ફોન કરીને કમ્પ્લેન કરી છે, મને કમ્પ્લેન નંબર જોઈએ છે. અત્યારે મને ગોળગોળ તમે ના ફેરવો, એમટીએસના ચેરમેનને ઓળખું છું. એમટીએસ ચેરમેનનો નંબર આપો મને. તમે નંબર ના લઈ શકતા હો તો ઓળખો તો તમે કરી લો ને, પણ તમારી મને કમ્પ્લેન નંબર આપો. મારે જે રીતે જવાતું હોય ટોલ ફ્રી નંબર ઉપર કમ્પ્લેન કરીને એ રીતે હું આગળ વધી રહ્યો છું. મને તમે બોલો, મારું નામ વૃષાંક જાની, સામાજિક કાર્યકર. બીજું કઈ પરિચય આપું? વૃષાંક જાની, માપમાં રહેવાનું. વૃષાંક જાની કાર્યકર્તા હોય તો ઓવરલોડ નહીં કરવાનું. મારી ઓવરલોડ નહીં કરવાનું. તમને ત્યાં બેસાડ્યા છે સેના માટે? કે જનતાના જવાબ આપવા માટે. હા તો હું ક્યાં જવાબ નહીં આપતો તને ભાઈ. તમે મને ઊંધું ચડાવો છો કે તારે ડ્રાઈવર મોઢું જોઈને બેસવાનું ને ડ્રાઈવર નું મોઢું જોઈને મારે મોઢું જોઈને બેસવાનું એવું તને?